एक मिनट का मंत्र साथ ही नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वज्रायानं नमो लोये सर्वसाहूणं एषो पंच नमो सर्वपापणाशनो मंगलानं च सर्वेशिं परमं हवै मंगलम् ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूवृदां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरण वीतराग विघ्नान् नमोताहि जाते भये अरिहंतादि महा। आदिमं पृथिवीनाथ मादिमं निष्परिग्रहं आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनमं सुमा। कमठे धरणेन्द्रे च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीयेसुव। श्रीमते वीरनाथाय सनाथाय अद्भुतश्रिया महानंद सरोराज वरालाय रते नमः। कृतापराधिपे जने कृपामन्तरतारयो यशद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो। नमो दुर्वाररागादि वैरीवार निवारिणे अरहते योगिनाथाय महावीरायताने। जय जय।
કઈ તારીખ છે? આજે શનિવાર, તારીખ 31 ઓગસ્ટ 2013, કોલંબસના જૈન દેરાસરની અંદર પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ કૃત જ્ઞાનસાર નો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ આપણે. શરૂઆત કરીએ છીએ અને પહેલાં જ અષ્ટકનું નામ છે પૂર્ણતા અષ્ટક. લક્ષ છે. મહોપાધ્યાયજીએ પહેલાં અષ્ટકની અંદર પહેલાં શરૂઆત જે પૂર્ણતા છે એ પૂર્ણતાનું સ્વરૂપ સમજાવી અને એ પૂર્ણતાને પામવા માટે શરૂઆત એમણે કરી અને જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ એના ઉપાયો બતાવે છે. પહેલા જ શ્લોકની અંદર કહે છે કે યેન્દ્ર શ્રી સુખમગ્નેન લીલા લગ્ન મિવાખિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગત વેક્ષતે. અનુવાદ કર્યો છે અહીંયા, જેમ ઇન્દ્રની લક્ષ્મીના સુખમાં મગ્ન બનેલો દેવેન્દ્ર સર્વ જગતને સુખમાં મગ્ન બનેલું દેખે છે તેમ નિશ્ચય નહીંથી સમ્યક જ્ઞાન અને ચારિત્રથી પૂર્ણ એવો સચ્ચિદાનંદ યોગી સંપૂર્ણ જગતને સર્વ જીવોને દર્શન જ્ઞાન અને ચારિત્રથી પૂર્ણ દેખે છે. પૂર્ણતા એટલે સંપૂર્ણ ગુણોનો એટલે શુદ્ધ સ્વરૂપનો પ્રાદુર્ભાવ એટલે મેનિફેસ્ટેશન. હજી એક અપેક્ષા એ સિદ્ધત્વ, બીજી અપેક્ષા એ અરિહંત પરમાત્માનું સ્વરૂપ પણ લેવાય, અને ત્રીજી અપેક્ષા એ જે મુનિ પોતે પોતાના સ્વરૂપની અંદર મગ્ન થયેલો છે એ પણ પૂર્ણ છે. તો મુખ્યત્વે જ્ઞાનસાર ગ્રંથ મહોપાધ્યાયજીએ મુનિઓ માટે લખેલો છે, પણ આપણે એટલે શ્રાવકો જે એક ટકો ધર્મ કરી શકીએ, એક આની જે ધર્મ કરી શકીએ અને મુનિ મહારાજ 16 આની ધર્મ કરી શકે, એટલે એક આની એટલે 16મો ભાગ થયો ને, એટલે કેટલા 6.25% થયા. તો શ્રાવક પોતે પોતાનો ધર્મ જેમ ભગવાને નિરૂપણ કર્યો છે તે પ્રમાણે શુદ્ધતાથી જ્યારે કરે ત્યારે માત્ર 6.25% ધર્મ કરી શકે છે. અને જો એ પૂર્ણ શુદ્ધતાથી જે પ્રમાણે શાસ્ત્ર વિહિત છે એ પ્રમાણે જો ન કરી શકતો હોય તો હવે આપણે વિચારી લેવાનું કે 6.25%માંથી આપણા માટે કેટલો ટકો રહ્યો. એટલે શરૂઆતમાં જે મેં 1% કીધો એ લગભગ આપણને લાગુ પડે છે. બોલો, તમારા ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. બહુ 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 આપણને ખોટું લાગે છે કે અમે આટલું આટલું કરીએ છીએ પણ તોય જ્ઞાની મહાત્માઓ અમને એમ કહે છે કે જો તમે શુદ્ધતાથી કરો
तो पण 6.25% अने अत्यारे आपणी स्थितिमां जे रीते आपणे करीए छे એમાં કદાચ 1% થાય તો પણ આપણે ભાગશાળી. બોલો કયો? નોટ વેરી એન્કરેજિંગ. ઓર ઇટ કેન બી વેરી એન્કરેજિંગ. વોટ ઇઝ ધીસ? વોટ એમ આઈ ડુઈંગ? અત્યાર સુધી મેં શું કર્યું? ધર્મ કર્યો એમ જે કહું છું, અને જ્ઞાની તો એનો સ્વીકાર કરતા નથી કે તે ધર્મ કર્યો જ નથી, તો મારે શું કરવું જોઈએ? કમર કસી અને ચૂંટી બાંધી અને મંડી પડવું જોઈએ? એ પણ એક એનો આપણને પ્રોત્સાહિત અથવા પ્રોત્સાહન રૂપે લઈ શકાય. અને એમ કહો કે આટલું આટલું કરીએ છીએ તોય જ્ઞાની અમને સ્વીકારતા નથી અમારા ધર્મને, તો સર્યું એ ધર્મથી. હે, સંસારમાં અમે ખોટા નથી એમ પણ થાય તો શું કરવું છે? જ્ઞાનીની વાતને આપણે ચીમકી રૂપે લેવું છે કે પાણીમાં બેસી જવું છે? બોલો. તમે અત્યારે શુભમાં છો એમ આપણે માનીએ છીએ, પણ તમે મન વચન અને કાયા એ ત્રણેયથી શુભમાં હો તો જ શુભમાં છો એમ કહેવાય. કાયા માત્રથી તમે શુભમાં હો કે વચન માત્રથી શુભમાં હો તો એટલાથી પૂરતું નથી. મનથી પણ તમે શુભમાં હોવા જોઈએ. તો જો મનના વિચારો, હે, હા, એટલે જે સાંભળો છો એની અંદર જો એક ચિત્તે તમે જો આ સાંભળો અને એમાં કહેલા પદાર્થોને તમે પોતાના આત્માની અંદર ઉતારો તો તમે શુભમાં છો. અને એ શુભમાં રહીને, એ શુભને જ્યારે વેગ મળે છે, ગુરુદેવ કહે છે એ પ્રમાણે, તો એ શુભ શુદ્ધમાં તમને લઈ જાય. અને શુદ્ધમાં લઈ જાય એટલે શું થાય? તો જે પદાર્થો આપણને મહોપાધ્યાયજી આપણને કહે છે તે પદાર્થો આપણા આત્માની અંદર ઉતરવા જોઈએ. એટલે એ આપણે આપણને આત્મસાત થવું જોઈએ. આત્મસાતનો અર્થ શું? કોઈ પણ બોધ તમને આપ્યો હોય એ બોધ આત્મસાત થવો એટલે શું? તો કે એ બોધ મારા જીવનની અંદર આવવો જોઈએ, એનું પરિણમન મને હોવું જોઈએ. પરિણમન વગર કોઈ પણ ધર્મ નું ફળ નથી, માત્ર પુણ્યબંધ સામાન્ય થાય. તો પરિણામ એટલે તમે ખાવ ઘણું પણ પચે નહીં તો કયો? ખાવ ઘણું તમે થાળના થાળ ભરીને તમે ખાઈ લ્યો, પણ એમાંનું જો કંઈ પચે નહીં તો શું ગણ કરે? એમ તમે સાંભળો ઘણું, કરો બી ઘણું, પણ જો પરિણમન ન હોય. પરિણમન એટલે શું? આત્માની અંદર રહેલા અનંત ગુણોમાંથી અલ્પ ગુણો પણ જો પ્રગટ ન થાય. અહીંયા જે વાત કરે છે સચ્ચિદાનંદ પૂર્ણેન, હા, તો સત્ચિત્તને આનંદ સ્વરૂપ જે આપણો આત્મા, સત એટલે અસ્તિત્વ, હોવા પણ તમે હોવા પણ આમાં છો કે તમે કરવાપણામાં છો? હોવાપણામાં આવવા માટે કરવાપણામાંથી થવાપણામાં જવું પડે અને થવાપણામાંથી હોવાપણામાં આવવું પડે. આપણે વાત કરી દીધી, સમજ્યા છે ને? તો એ સત એટલે હોવાપણું, આપણું હોવાપણું, અસ્તિત્વ આપણું. તો જે આપણે ધર્મ કરીએ એ આપણા અસ્તિત્વના સ્તરે પહોંચવો જોઈએ. બેસિકલી
એક્ઝેક્ટલી. જે કંઈ તમે આપણે સાંભળીએ છીએ એને પોતે રિફ્લેક્શન, તમે એની અનુપ્રેક્ષા કરો, એને વિચારો, તમે ચિંતન કરો, મનન કરો, નિધિ ધ્યાસન કરો, અનુપ્રેક્ષા કરો, અને પછી એ જ પદાર્થોને આપણા આત્માની અંદર લઈ આવી, અને પછી એના કારણે થતું આપણું પોતાનું જે ચૈતન્ય, જે આપણું સ્વરૂપ, એ સ્વરૂપ એવું સ્થિર બને કે જે કોઈ આગળ આપણી સામે નિમિત્ત આવીને ઊભા રહે તો ત્યારે આપણો જે પ્રતિભાવ છે એ પ્રતિભાવ આપણે જાણી શકીએ, જોઈ શકીએ, અને એ પ્રતિભાવની અંદર જે રાગદ વિષાદીના જે ભાવો છે એનાથી બચી શકીએ તો આપણને પરિણમન એમ કહી શકાય. જો કોઈ પણ રીતે આપણને આત્મસાત કરેલી વસ્તુ કે પરિણમન થયું છે કે નહીં એની ખબર કેમ પડે? તો કે કસોટી થાય ત્યારે. કસોટી શું છે આપણા માટે? ત્રણ પ્રકારના નિમિત્તો. કોઈ વ્યક્તિ સામે આવે, કોઈ વસ્તુ સામે આવે, કોઈ પરિસ્થિતિ સામે આવે. એ પરિસ્થિતિ, વસ્તુ અને વ્યક્તિ પ્રત્યે આપણો જે પ્રતિભાવ છે, ધ રિએક્શન દેટ યુ હેવ અગેન્સ્ટ ધોઝ થ્રી નિમિત્ત ડિસાઇડ્સ ઓર ડિટર્મિન્સ વેર યુ સ્ટેન્ડ. હવે જો એ નિમિત્તોની સામે આપણા પ્રતિભાવની અંદર કોઈ રાગનો ભાવ હોય, કોઈ દ્વેષનો ભાવ હોય કે કોઈ અહંકારનો ભાવ હોય, તો જે ધર્મનું પરિણમન આપણને જ્ઞાનીઓ ઈચ્છે છે એવું પરિણમન આપણામાં થયું એમ ના કહી શકાય. તો જ્યાં અને નિમિત્ત નથી મળતા ત્યાં સુધી આપણે બધા ડાયા ડમરા. માટે પ્રતિકૂળતાની અંદર ધર્મ કરી શકે છે જીવ, અનુકૂળતાની અંદર ધર્મનો આભાસ છે. ખરો ધર્મ નથી ત્યાં, કરી શકતો જ નથી. અનુકૂળતાની અંદર તો આપણે બધા ડાયા ડમરા છીએ, કોઈ આપણને તકલીફ નથી, તો આપણે શાંત છીએ, પ્રશાંત છીએ અને ઉપશાંત છીએ. કોઈ અંદરથી વિડભડતા નથી, કોઈ આકુળતા નથી, કોઈ વ્યાકુળતા નથી. કેમ કે કોઈ નિમિત્ત સામે તો છે નહીં, અને નિમિત્ત નથી તો આપણને કોઈ સમસ્યા જ નથી, કોઈ પ્રોબ્લેમ જ નથી. તો નિમિત્ત અને આપણે તો આ ત્રણ નિમિત્તો સતત આપણી સામે આવ્યા જ કરે છે, સિવાય કે તમે એક વખત એક ઘરના ખૂણામાં બેસી જાઓ શાંતિથી, અને કોઈ નિમિત્ત નથી, કોઈ નહીં, કોઈ ખૂણામાં બેસી ગયા, રૂમ બંધ કરી દીધો, હા, પણ ત્યારે પણ તમને જે મનની અંદર વિકલ્પો આવે છે, પૂર્વે બનેલા બનાવોના પ્રતિભાવો તમારા મનની અંદર પડે છે, એ પણ એક નિમિત્ત છે. તે વખતે પણ તમારો પ્રતિભાવ તે તરફનો શું છે, રાગ દ્વેષ અને અહંકારનો, એ નક્કી કરે છે કે તમે ક્યાં છો. સમજાણો? શી ધર્મ કરવો બહુ સહેલો છે. આપણે ફરી ફરી આખા પરિશ્રમ દરમિયાન આ આપણે દોહરાવવાના છે, રિપીટ કરવાના છે કે ધર્મ કરવો બહુ સહેલો છે, અધ્યાત્મ બહુ જ કઠિન છે. સમજાણો? અધ્યાત્મ એટલે પોતાના આત્માની અંદર જે ઉપયોગને વાળવો અને ત્યાં સ્થિર કરવો, એ અધ્યાત્મ છે. અધિ આત્મા, અધિ આય આત્મા, અધ્યાત્મનો અર્થ છે અધિ આય આત્મા. આપણો ઉપયોગ અધિ એટલે ની તરફ જ્યારે વળે છે, આત્મા તરફ વળે છે અને ત્યાં સ્થિર થાય છે, એ અધ્યાત્મ. જે જે ક્રિયાઓ તમે કરો, જે જે અનુષ્ઠાનો કરો તમે, જે જે ભાવો કરો તમે, એ બધાએ કરવા પછી આપણો ઉપયોગ, એટલે ઉપયોગનો અર્થ શું છે? ઉપયોગનો અર્થ છે જોવું અને જાણવું. તો જે જોઈએ છે અને જે જાણીએ છે, એ જોયા જાણ્યા પછી જે આપણું જે રિએક્શન છે, જે આપણો પ્રતિભાવ છે, એ અંદર જો જાય,
અને બારમાં ના આવે રાગ દ્વેષ અને અહંકાર રૂપે એ અધ્યાત્મ છે. અધ્યાત્મની અંદર માત્ર આત્મા મુખ્ય છે, બાકીની બધી બધી વસ્તુઓ ગૌણ છે. આત્માથી સૌ હીન જ્ઞાની કહે. ટ્રુ ધર્મ, સાચો ધર્મ, સમ્યક ધર્મ, એ કોઈ અધ્યાત્મ. અધ્યાત્મની વ્યાખ્યામાં સાચો ધર્મ, સમ્યક ધર્મ. અત્યારે જે આપણે કરીએ છીએ બધું ધર્મ કરીએ છીએ. ધર્મ પેલો ધર્મ અને આ ધર્મ, સમજણ બેનો ડિફરન્સ. હા, તો સચ્ચિદાનંદ પૂર્ણેન, એમાં ચિત્ત શબ્દ છે, જે ચિદ્ધ એનું અર્થ છે ચૈતન્ય. તો જે અસ્તિત્વની અંદર છે, પોતે પોતે હોવા પણ આમાં છે. એક ચૈતન્ય એટલે જ્ઞાન, જ્ઞાનથી પરિપૂર્ણ છે, અથવા તો એ જ્ઞાનથી પરિપૂર્ણ હું છું એવો જેને અહેસાસ છે, એવો જેને વિશ્વાસ છે, એવી જેને શ્રદ્ધા છે, અને એવો જેને નિયત કરેલું છે પોતાની જાતને કે હું અયમેવ આત્મા, હું એકમાત્ર આત્મા જ છું અને આનંદથી ભરપૂર છું. તો એ આનંદને કોઈ નિમિત્ત ચડાવી ના શકે, હલાવી ના શકે, ડગાવી ના શકે, એ આનંદથી મને કોઈ ચલિત ના કરી શકે, એવો આનંદ. પધારો પધારો પધારો. એવો આનંદથી ભરપૂર, એવા આનંદથી ભરપૂર હું છું, એવો જે સતત મનની અંદર જે વિશ્વાસ અને શ્રદ્ધા, એ સચ્ચિદાનંદ પૂર્ણેન. શું? તો એવો એવો યોગી પુરુષ જગતની અંદર પણ બધાને આવા જ પૂર્ણ છે, આ જ સચ્ચિદાનંદ પૂર્ણ, એટલે સચ્ચિત્તને આનંદથી ભરપૂર છે એવું જોવે છે. પછી દ્રષ્ટાંત રૂપે આપ્યું સિમિલી. સિમિલીમાં શું આપ્યું? ઇન્દ્ર સુખ મગ્ન, લીલા મગ્ન, કે જે સુખ ઇન્દ્ર, દેવેન્દ્રનું સુખ ભૌતિક સુખોની અંદર ઇન્દ્રનું સુખ સર્વશ્રેષ્ઠ ગણાય છે ભૌતિક સુખોમાં. આધ્યાત્મિક અથવા આત્મિક સુખની અંદર અરિયંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્માનું સુખ સર્વશ્રેષ્ઠ ગણાય છે. તો ભૌતિક સુખની આપણને ખ્યાલ છે અથવા આપણે આપણે અનુભવ છે, ભૌતિક સુખોનો આપણને અનુભવ છે, માટે અહીંયા મહોપાધ્યાયજી આપણને એ દ્રષ્ટાંત આપે છે કે ભાઈ તમે જે ભૌતિક સુખો ભોગવો છો, એ ભૌતિક સુખોની અંદર જે સુખોની પરાકાષ્ઠા જેને પ્રાપ્ત થયેલી છે, એ દેવેન્દ્ર ઇન્દ્ર, દેવોના પણ ઇન્દ્ર, દેવોના પણ રાજા, એ દેવેન્દ્ર પોતે સુખમાં મગ્ન છે. એટલે એ એમ માને છે કે જગતની અંદર બધા સુખી છે. વચમાં દાખલો આપ્યો હતો ને, એક શ્રીમંતના સંતાન બાળકને ગરીબ ગરીબાઈ ઉપર નિબંધ લખવાનો આપ્યો, તો એણે શું લખ્યું? એને એ જ દાખલો અહીંયા છે, એ જ દ્રષ્ટાંત રૂપે અહીંયા છે. તો કે જેમ એને બધા સુખી જણાય છે, એમ સચ્ચિત્તને આનંદથી ભરપૂર એવા યોગીઓને પણ જગતના જીવો એવા સચ્ચિત્તને આનંદથી ભરપૂર દેખાય છે. એટલે ત્યાં શું થયું? તો કે ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ. દ્રવ્ય મૂળમાં સચ્ચિત્તને આનંદથી ભરપૂર છે,
द्रव्य पोते तमे द्रव्यनो विचार करो, એટલે દ્રવ્યાનો યોગથી તમે વિચાર કરો તો દરેક જીવ પોતે અસ્તિત્વ ધરાવે છે. પહેલું, પોતે જ્ઞાનથી પરિપૂર્ણ છે, ભલે આવરાયું છે પણ પરિપૂર્ણ છે, અને એ જ પ્રમાણે આનંદથી પણ ભરપૂર છે. તો એ દ્રવ્ય દૃષ્ટિથી, એ દ્રવ્યાર્થિક નયથી એ જીવોને જોવે છે. એ ગુણોનો અનુભવ અત્યારે સંસારી જીવો કરી શકતા નથી, પણ એમાં રહેલું જે પોટેન્શિયલ, જેને કહી શકાય કે એમાં જે રહેલું દ્રવ્યનું પોતાનું સ્વરૂપ, કે જે આવું છે સચ્ચિદ અને આનંદથી ભરપૂર. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ પણ આત્માના ગુણો છે. દર્શન જ્ઞાનનો અર્થ છે જોવું, જાણવું, અને ચારિત્ર એટલે સ્થિરતા. તો કેવી રીતે જીવ હોવાપણામાં હોય, અસ્તિત્વમાં હોય, કેવી રીતે જીવ જ્ઞાનથી ભરપૂર હોય, કેવી રીતે જીવ આનંદથી ભરપૂર હોય, તો કે જો એ માત્ર જોવે અને જાણે અને એથી ઉપર જઈને રાગદ્વેષ અને અહંકારના ભાવ ન કરે, અને એ પોતે જોવા જાણવા પછી પોતે એમાં સ્થિર થઈ જાય, એ ચારિત્ર છે, તો એને જે આનંદનું પોતાનું સ્વરૂપ જે છે મૂળમાં, એ આનંદનો અનુભવ થાય, અને એ જ સમ્યક ચારિત્ર છે, અથવા તો એ સમ્યક દર્શન છે, એ સમ્યક જ્ઞાન છે, અને એ સમ્યક ચારિત્ર છે. સમજણ બરાબર. જો અહીંયા એમ કહે છે ને વિવેચનની અંદર કે આ પ્રમાણે લેવું છે કે વધારે વિવેચન લઉં, ચાલશે ને? આટલું સમજાઈ ગયું ને? આટલું બરાબર. બીજી ગાથામાં એમ કહે છે કે પૂર્ણતાયા પરોપાધેહે સા યાચિતક મંડનમ યા તું સ્વાભાવિકી સૈવ જાતિરત્ન વિભાનિભા. શું કહે છે અહીંયા? કે પરાઈ વસ્તુથી જે પૂર્ણતા છે, તે માગી લાવેલા પરાયા ઘરણા જેવી અનિત્ય કાલ્પનિક છે, પરંતુ જે સ્વભાવજન્ય પૂર્ણતા છે, તે જ ઉત્તમ રત્નોની કાંતિ જેવી નિત્ય સુખપ્રદ છે. તો કે પૂર્ણતા બે પ્રકારની કીધી. અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે, કોઈની પાસે પાર્ટીમાં જવા માટે ઘરણા વગેરે નથી પોતાના. હવે પાર્ટીમાં દેખાવ તો કરવો છે, એટલે એ પોતાના કોઈ મિત્ર વગેરે પાસેથી માગી લઈ આવે છે ઘરેણા. હવે માગી લાવેલા ઘરેણા પહેરીને જ્યારે એ જાય છે, ત્યારે એને બીજા બધા તો વખાણ કરે ને, કે તમે બહુ સુંદર તમારા ઘરેણા છે, એ તો જોવે ને પાર્ટીમાં, તે જુએ ને શું પહેર્યું, શું ઓઢ્યું અને શું પહેર્યું ઘરેણા. તો ત્યારે એના મનની અંદર શું છે? આ ઘરેણા મારા નથી. તો કે જે મારા વખાણ થઈ રહ્યા છે, અથવા જે મારા ઘરેણાના વખાણ થઈ રહ્યા છે, એ ઘરેણા મારા નથી, એટલે મારા ઘરેણાના વખાણ નથી. આ જેના ઘરેણા છે એના વખાણ થઈ રહ્યા છે, બરાબર. તો આ કાલ્પનિક પૂર્ણતા થઈ ને, તો કાલ્પનિક પૂર્ણતા એટલે જીવને માટે પણ જે શોભા અત્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ, એ આપણા માટે પરાયા ઘરેણા લાવી અને આપણે દેખાવ કરીએ છીએ એવી પૂર્ણતા છે, સાચે સાચી પૂર્ણતા નથી. એમ અહીંયા કહે છે. જો
હવે એ ઘરના જ્યારે એ ઘરે આવી એને ઉતારશે ત્યારે એને દુઃખ થશે. કેમ કે જેના લાવેલા, જેના પાસેથી એ ઘરના લાવ્યા હતા એને પાછા આપી દેવા પડશે, પોતાની પાસે તો કંઈ છે નહીં. તો જે પોતાના ઘરના પહેરીને જો ગયા હોય જો કોઈ, તો એને ખબર છે કે આ તો મારા જ છે, તો એના જો વખાણ થાય તો એને જે ગમશે, એને જે આનંદ થશે, એ ઘરે આવશે તો પણ એ આનંદ એટલો રહેશે. તો અહીંયા એમ કહે છે કે પરાયા ઘરણાની શોભા જેમ દુઃખદાયી છે તેમ જે જળ પદાર્થ, અન્ય પદાર્થથી જે આપણે આપણી શોભા માનીએ છીએ, બહુ સુંદર ઘર હોય, બહુ સુંદર કાર હોય, બહુ સુંદર વસ્તુઓ આપણી પાસે હોય, એ બધી પર વસ્તુઓ છે. એનાથી આપણે જે માનીએ છીએ કે હું સુખી હતો તો હું પૂર્ણ, તો એ કેવી પૂર્ણતા છે? જ્ઞાનીને માટે એ પૂર્ણતા આવી કાલ્પનિક પૂર્ણતા છે. સાચી પૂર્ણતા કોને કહેવાય? તો કે જે જાત્ય રત્ન, એટલે કે જે રત્નોની પોતાની જે પૂર્ણતા છે. કેવી હોય? રત્નોની કાંતિ. રત્નની કાંતિ એટલે રત્નને કોઈ પ્રકાશની જરૂર ના પડે, રત્ન પોતે જ પ્રકાશિત થાય, એમ પોતાના ગુણોથી જે પોતે પ્રકાશિત થાય છે એવી પૂર્ણતા, અને આવી કાલ્પનિક પૂર્ણતા, એ બે. તો પોતાના ગુણોથી પોતે જે પૂર્ણતા અનુભવે, અને સંસારના પદાર્થો જેટલા ભેગા કરો તમે, એનાથી જે તમને પોતાને એમ લાગે કે આઈ એમ હેપી, આઈ એમ રિચ, આઈ એમ ધીસ એન્ડ દેટ, તો એ કાલ્પનિક છે, કારણ કે એ આપણા પોતાના નથી. જ્યારે બોલો, ઘર તમારું છે, જે મારું હોય, જે વસ્તુ મારી હોય એ કાયમ માટે મારી પાસે જ રહે, જે મારી નથી એ કાયમ માટે મારી પાસે ન રહે. તો જે વસ્તુ કાયમ માટે મારી પાસે નથી રહેતી એને હું મારી કેમ ગણી શકું? હમણાં તમે ઘર છોડીને આવ્યા ને પેલું, એને કેટલા વખત સુધી તમે મારું મારું કર્યું? ઘર તો બેંકનું છે, આ બેઠા જો. તમને વાસ્તવિકતાની અંદર લઈ આવે છે કે વાસ્તવિક રીતે ઘર મારું મારું કરો છો, પણ મારું છે નહીં, એ તો બેંકનું છે. તો બોલો ક્યાંથી થયું બધું મારું? તો જે વસ્તુ મારી હોય એ કાયમ માટે મારી પાસે રહે, જે વસ્તુ મારી ન હોય એ મારી પાસે કાયમ માટે ન હોય. તો કે જ્યાં તમે એમ કીધું કે પર વસ્તુ, આ પર વસ્તુ તો ખરી ને, ભલે તમે કીધું મારો દસ્તાવેજ ઉપર મારો ડીડ ઉપર મારું નામ છે, ભલે ડીડ અત્યારે ગીરવે મૂક્યું છે, પણ ડીડ ઉપર નામ તો તમારું છે, તમને એમ લાગે આ મારું છે. તો પર વસ્તુ જ્યારે મારી માનીએ છીએ ત્યારે એક બીજો દોષ આવીને ઊભો રહે છે, મારી છે નહીં. તમે કોણ છો? કોણ છો? આત્મા, બરાબર. તો આત્મા એક ચૈતન્ય પદાર્થ છે, એક દ્રવ્ય છે, એ અલગ છે. આ દેહ પણ અલગ છે કે જે આત્માની સાથે એક ક્ષેત્ર વગાઈ રહેલો છે, છતાં પણ અલગ છે. બંનેના ધર્મો અલગ છે, ચૈતન્ય આત્માના ધર્મો અલગ છે અને જડ દેહના પણ ધર્મો અલગ છે. એનાથી પણ અલગ અથવા એનાથી પણ પર એવું ઘર છે તમારું, એને તમે મારું કહો છો. તો બોલો, પર દ્રવ્ય જે છે, એક દ્રવ્ય અને બીજું દ્રવ્ય, એ બે એકબીજાની અંદર ક્યારે પણ ઘૂસી શકતા નથી, અંદર પ્રવેશ ના પામી શકે. ચેતનની અંદર જળનો પ્રવેશ નથી,
જડની અંદર ચેતનનો પ્રવેશ નથી. ઋષભભાઈ ભગવાનનું આયુષ્ય કેટલું હતું? 84 લાખ પૂર્વ. અત્યારે સિમંદર પરમાત્મા અને બીજા અન્ય 19 તીર્થંકર પરમાત્માઓ માલદીવ ક્ષેત્રમાં વિહરમાન છે. એ બધાના આયુષ્ય 84 લાખ પૂર્વના. તો 84 લાખ પૂર્વ સુધી આદિનાથ ભગવાનનો જીવ એમના દેહની અંદર રહ્યો, પણ દેહનો એક કણિયો, એક પરમાણુ એ ચેતનની અંદર ઘૂસ્યો નહીં. અને ચેતનનો એક પ્રદેશ એ જડ એવા દેહની અંદર ઘૂસ્યો નથી. 84 લાખ આપણું તો આયુષ્ય મેં બી 70, 80, 90, 100 વર્ષ કદાચ, અને હજી મારું મારું કરીએ છીએ. તો 84 લાખ પૂર્વ જેટલા દીર્ઘકાળ સુધી એ બંને સાથે રહેવા છતાં, જડ અને ચેતન બંને સાથે રહેવા છતાં, એકબીજાની અંદર એક કણિયો પણ એકબીજામાં ઘૂસ્યો નથી, એટલું અલગ, એટલું ભિન્ન એ બેનું સ્વરૂપ છે. તો જેમ અને જો એ દેહ ઋષભદેવ ભગવાનનો હોત એમ માન્યું કે આ મારો દેહ છે, તો જો મારા પણ હું કર્યું પરની અંદર, તો એ મોટું મિથ્યાત્વ છે. તમે મારું તારું કરો તો દર્શન મૌનીય કર્મ છે, મિથ્યાત્વ મૌનીય કર્મ છે. એ વાત કરી હતી હમણાં, કરી હતી ને. તમે મારું તારું કરો, કોઈ પણ વસ્તુ જે મારું શું છે, મારું શું છે? તો કે મારા ગુણો સિવાય મારું કાંઈ નથી. આત્માના ગુણો સિવાય આત્માનું કોઈ નથી અને કાંઈ નથી. કોઈ પણ એક પરદ્રવ્યને પણ લ્યો, તમે જડ દ્રવ્યને પણ લ્યો, તો જડ દ્રવ્યના પણ એના ગુણો જે કંઈ હોય એ જ એના છે. આજે ગોળ લીધો ને આજે હમણાં, તો ગોળનું શું, પોતાનું શું, એનું મીઠાશ, એ મીઠાશ એનો ગુણ છે. તો ગુણથી ગુણી અભેદ છે, સમજ્યા? ગુણથી ગુણી અભેદ છે, ભિન્ન છે, અલગ નથી, ભિન્ન નથી, અભેદ એટલે ભેદ નથી. તો ગુણ માત્ર ગુણીના માત્ર ગુણ જ પોતાના છે, એટલે આત્માના જે ગુણો છે એ જ એના છે. તો બીજી વસ્તુ ક્યાંથી પોતાની હોય છે? અને એક ક્ષેત્ર અવગાઈ રહેલો આ દેહ પણ જો પોતાનો નથી થતો, તો એનાથી અન્ય ક્ષેત્રે રહેલું એવું ઘર તમારું કેમ થઈ શકે, ગાડી તમારી કેમ થઈ શકે? વ્યવસ્થા જરૂર છે, વ્યવસ્થા જરૂર છે. ઘરને તમે મારું કહો એ વ્યવસ્થા છે, પણ તમે એને જો તમારી અવસ્થા માની લો, તમે સાચે સાચ એમ માની લો, તો એ મિથ્યાત્વ છે. સમજાણું? જ્યારે એ પ્રશ્ન એવો છે કે આ ગુણો મારા છે, તો એ ગુણો મને દેખાતા નથી, તો હું રિયલાઇઝ કેમ કરું? એ જ ને, કેમ મારે રિયલાઇઝ કરવા? આ મારું જે વસ્તુ છે આપણને દેખાય છે, આપણને દેખાય છે, એટલે ઇઝી છે મારું માનવું, પણ ગુણો દેખાતા નથી. બરાબર? કેમ કે જેમ જેમ એ ગુણો પ્રગટ થાય તેમ તેમ આપણને દેખાય. તો ગુણોને પ્રગટ કરો તો તમને દેખાય. કોઈ પણ પ્રકારે ક્યારેક ક્રોધના કોઈ નિમિત્તો સામે આવીને ઊભા રહે, અને જ્યારે તમારામાં ક્ષમાનો ગુણ પ્રગટ થાય, એ ક્ષમા દેખાય તમને, તો ત્યારે એ ક્ષમા એ હું, એ ક્ષમાનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, હું ક્ષમા સ્વરૂપ છું. તો એ જ પ્રમાણે લોભના પરિબળો સામે ઊભા હોય, પ્રલોભનો હોય, ત્યારે તમે સંતોષ ધારણ કરો, તો સંતોષનો ગુણ જે છે એ તમને જણાય,
તમને દેખાય, તો આ મારો ગુણ સંતોષનો, તો મને આ જે પ્રલોભન છે એ આકર્ષિત કરી શકતા નથી. એ જ પ્રમાણે કોઈ તમને માન આપે, કોઈ તમારી પ્રશંસા કરે, તો શું કરવાનું કીધું તું? પ્રશંસા કરે કોઈ તમારે, શું કરવાનું? પ્રશંસા કોઈ કરે ત્યારે સુલસાનો વિચાર કરવાનો કે સુલસાએ શું કર્યું હતું. અભયકુમારે જ્યારે એમની પ્રશંસા કરી ત્યારે એમણે શું કર્યું? તો કે અભયકુમારને કહે છે કે મંત્રીશ્વર, તમે આપેલા પ્રશંસાના પુષ્પો જે એના સાચા અધિકારી છે એ પરમાત્મા મહાવીર ભગવાનના ચરણમાં હું ધરી દઉં છું. કારણ કે પ્રશંસા તમારી ક્યારે કરે કોઈ? તમારા એ યશ નામકર્મનો ઉદય હોય ત્યારે તમારી કોઈ પ્રશંસા કરે. તો યશ નામકર્મ એ પુણ્યકર્મ છે, અને પુણ્ય તમે બાંધ્યું ભગવાનના માર્ગદર્શનથી, તો એનો ખરો અધિકારી કોણ? પરમાત્મા. તો તમે પરમાત્માને ચરણે ધરી દો એ પુષ્પોને. તો જ્યારે એ આપણા ગુણ પ્રગટ થાય ત્યારે આપણો જે કયો ગુણ પ્રગટ થાય? ત્યારે કોઈ પ્રશંસા કરે ને જ્યારે તમે પ્રશંસાના પુષ્પો ભગવાનને ચરણે ધરી દો ત્યારે કયો ગુણ આપણો પ્રગટ થાય? નમ્રતાનો. તો નમ્રતાનો ગુણ આપણો પ્રગટ થયો, તો નમ્રતા સ્વરૂપ છીએ આપણે, એ આપણો ગુણ છે, એ મારું સ્વરૂપ છે. નમ્રતા એ મારું સ્વરૂપ છે. પહેલાં આપણને પોતાના આત્માનો અનુભવ થાય એ પહેલાં આપણને આપણા ગુણોનો અનુભવ થાય. સ્વરૂપ સ્થિતિ પહેલાં ગુણ સ્થિતિ છે, સ્વગુણ સ્થિતિ છે. જો સ્વરૂપ સ્થિતિથી પહેલાં, સ્વરૂપ સ્થિતિ જ્યારે આવે એથી પહેલાં આપણને સ્વગુણ સ્થિતિ છે. એટલે આ જે ગુણો આપણને પ્રગટ થાય એ ગુણોની અંદર આપણી સ્થિતિ હોવી એ સ્વરૂપ, એ સ્વગુણ સ્થિતિ છે. અને સ્વગુણ સ્થિતિની અંદર જેમ જેમ આપણે વિશેષ વિશેષ પ્રકારે આપણા ગુણો પ્રગટ થતા જાય એમ એમ આપણા સ્વરૂપનું આપણને ભાન થાય, અને ત્યારે આપણા સ્વરૂપની અંદર આપણી સ્થિતિ થાય, એ આપણો ચારિત્ર્ય ગુણ છે. તો ક્યારે ચારિત્ર્ય ગુણ પ્રગટ થાય? તો કે દર્શન જ્ઞાન એ બે ગુણ જ્યારે આપણા પ્રગટ થાય ત્યારે ચારિત્ર્ય ગુણ આપણો આપોઆપ પ્રગટ થાય છે. તો દર્શન જ્ઞાન ચારિત્ર, દર્શન જ્ઞાન ગુણ તો દર્શન અને જ્ઞાન ગુણ ક્યારે પ્રગટ થાય છે? તો કે જ્યારે આપણે જે કંઈ સામે આવીને ઊભું રહે એને માત્ર જોયા કરો અને જાણ્યા કરો અને રાગ દ્વેષ અને અહંકારના પરિણામ ના કરો, તો તમારો દર્શન અને જ્ઞાન ગુણ પ્રગટ થયો. સમજાય? સમજાણું? અને ત્યારે જે સ્થિરતા આવે છે આપણામાં એ આપણો ચારિત્ર ગુણ છે. તમે જે સ્થિરતા અનુભવો એ તમારા ચારિત્ર ગુણનો પ્રતાપ છે. તો એ વખતે આપણને ચારિત્ર ગુણનો અનુભવ. તો દર્શન જ્ઞાન અને ચારિત્ર આ ત્રણેય ગુણોનો આપણને અનુભવ જે થાય એ આપણા સ્વગુણ સ્થિતિ કહેવાય. એને ક્યારે આવે છે? અઘરું લાગે તો પૂછજો. સમજાય છે ને? તો શું કરવાનું બોલો, શું કરવાનું? રાઈટ. એટલે એક સૂત્ર છે, લેટ ગો લેટ ગોડ, લેટ ગો લેટ ગોડ. એટ મીન્સ કે જે વસ્તુ બને, જે થાય તેને થવા દો અને બધું ભગવાનને સોંપી દો, પરમાત્માના ચરણોની અંદર સોંપી દો બધું, તમારું અસ્તિત્વ માત્ર, અને જે થાય તેને થવા દો. તમે માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા, તમે માત્ર જોવા અને જાણવા સિવાય તમારા માટે કાંઈ કરો. જો જગતની અંદર, વિશ્વની અંદર છ દ્રવ્ય છે, બરાબર? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય,
पुद्गलास्तिका जीवास्तिका ने काल छ द्रव्य से एम पांच द्रव्यों धर्मास्तिका अधर्मास्तिका आकाशास्तिका काल अने पुद्गलास्तिका पोते पोताना नियम प्रमाण वर्ते छे। धर्मास्तिकाए आज विचार करें कि मारे कोई कोई गति नहीं आपी एनु गति आपवानुं काम छे ने एनु काम करे छे नियम प्रमाण। हवे धारो के मानी लो के ए विचार करे आज के मारे हवे कोई ने मारुं काम नहीं करवुं गति नहीं आपी तो शुं दशा थाय। अधर्मास्तिकाए विचार करे कि मारे कोई ने स्थिति नहीं आपी अने आकाशास्तिका विचार करे कि मारे कोई जगह नहीं आपी भागो तब अँ थी बदा तो क्या है अपने तो पांचे पांच द्रव्यों पोते पोताना नियम प्रमाण वर्ते। एक जीव एवो है कि जे नियम प्रमाणे वर्तो नहीं तो जीवनो नियम शू अथवा जीव शू करी शके रादर लेट मी आस्क दैट वे जीव शू करी शके मात्र जो अने जाणवो ए एनो कार्य बराबर। ए सिवायनु जे कंई करे छे ए नियम थी बहार जेने करे ए माने छे पोते करे। तमे रसोई करो छो है ने हूँ कहू छु हमणां ज कीधु मैं जो के पण तमे चूकी गया जोवू जाणवू ने स्थिर थई जवू हूँ कहू वात करू तो वात करवानी कोई वात करत का वात करवानी। जो तमे लोको रसोई बनावो छो ने बराबर ગમે તેમ કરીને ગુજારશે તો તમને એમ શું લાગે છે કે મેં રસોઈ બનાવી લાગે છે ને લગભગ તો એમ લાગે છે ને મોટા ભાગે એમ લાગે છે કોઈક વિરલા હશે એમ કહેશે કે મેં રસોઈ નથી બનાવી બાકી તો મેં રસોઈ બનાવી। બોલો તમે રસોઈ બનાવી શકો ખરા ચાલો એક રોટલીનો દાખલો આપો હંમેશા હું દહીંનો દૂધનોથી દહીંનો દાખલો આપું છું રોટલીનો દાખલો આપું ને શું કરો સાડા ત્રણ આપણે બ્રેક લઈશું વાંધો ને આટલો એક દ્રષ્ટાંત પૂરું I should have given the example of Ladu. તો તમે જે કહો છો કે મેં રોટલી બનાવી તો જો એ ઘઉં ના હોત અને એના બદલે તમને કોઈ બીજી વસ્તુ આપે ઘઉંને બદલે તો તમે રોટલી બનાવી શકો તો જો તમને તમે એમ કહો કે હું રોટલી બનાવું છું તો તમને કોઈ પણ ચીજ આપવામાં આવે એઝ એ રો મટીરિયલ તો તમારી જે શક્તિ તમે કહો છો તમારી જે તાકાત તમે કહો છો તમારી ક્ષમતા તમે કહો છો તો તમારી ક્ષમતા જો રોટલી બનાવવાની છે તો તમને કોઈ પણ વસ્તુ આપવામાં આવે તો પણ તમે રોટલી બનાવી શકો કે નહીં બનાવી શકવા જોઈએ કે નહીં તો ઘઉંની અંદર એવી તાકાત છે ઘઉંની અંદર એવી શક્તિ છે કે એમાંથી રોટલી બને તો રોટલીનું જે પરિણમન છે રોટલી રૂપે એ ઘઉંની સ્વશક્તિ છે સમજાય છે
तो गौनो स्वभाव से के रोटली रूपे परिणमवो, तो एमा तमे मात्र एना अंदर निमित्त रूप छो, करो कि नहीं? तो तमे एम केम कीधा करो छो कि मैं रोटली बनावे, मैं रसोई बनावे, रसोई ना हूँ कबूल करू छु। एटले तो कीधु कि तमे एमा निमित्त जरूर छो, निमित्तनु योगदान छे, पण निमित्तनु योगदान केटलू तमारी हाजरी पूरतु। હવે એમાં તમે જે કર્તૃત્વ ભાવ લઈ આવ્યા, એ રોટલી મેં કરી એ જે કર્તૃત્વ ભાવ લઈ આવ્યા, એ તમને બંધનું કારણ બને છે, કર્મબંધનું કારણ બને છે। હા, તો હું કે ના પડું, પુરુષાર્થ એ ત્યાં નિમિત્ત રૂપ છે, પર પદાર્થની અંદર જે પરિણમન છે, એ પરિણમનની અંદર તમારો પુરુષાર્થ એ નિમિત્ત રૂપ છે। ચાલો ઘડો બનાવો, તો માટીમાંથી ઘડો બને, બરાબર, માટીમાંથી ઘડો બને, તો કુંભાર એમ કે કુંભારનું એ કામ છે ને, તો કુંભાર એમ જો એમ કે મેં ઘડો બનાવ્યો, તો હું એને કહું કે એનો અર્થ એમ થયો કે તને તારી પાસે ઘડો બનાવવાની શક્તિ છે, આવડત છે, કળા છે, બરાબર, તો તું ગમે તે વસ્તુમાંથી ઘડો બનાવી શકે ને, એ કહે છે તેમ ને કે હું ઘડો બનાવ, તો હું એને રેતી આપું માટીને બદલે, તો એ ઘડો બનાવી શકશે? આકાર કદાચ કરી શકે, પણ એમાં પાણી ભરાશે નહીં, બને ને? તો માટીની અંદર એક ઉપાદાન શક્તિ એવી પડી છે કે જે ઘડારૂપે પરિણમે છે, તો માટી પોતે ગળારૂપે પરિણમે છે, બરાબર। હવે એમાં કુંભારનો પુરુષાર્થ જરૂર છે, તો કુંભાર એક કરતા નિમિત્ત બન્યો, પણ બન્યો તો માત્ર નિમિત્ત જ, એણે તો કર્યું શું, માત્ર ગળો બનાવવાનો ભાવ કર્યો। તમે જેમ રસોઈ બનાવવાનો ભાવ કરો છો, અને પછી એના જે ઉપકરણો બધું, અરે એના જે સાધનો વગેરે ભેગા કરી અને તમે એ, પણ એમાં તમે તો માત્ર ભાવ કર્યો, અને જે પુરુષાર્થ કર્યો એ નિમિત્ત રૂપ છે। તો દંડ ચક્ર વગેરે જે છે એના કર્ણ નિમિત્ત કહેવાય, સાધન કહેવાય, અને આકાશ અને પૃથ્વી વગેરે એના ઉદાસીન નિમિત્ત કહેવાય, એ કંઈ કરતા નથી પણ હાજરી એની જોઈએ। તો કર્ણ નિમિત્ત, કરતા નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત, આ ત્રણ પ્રકારના નિમિત્તથી કાર્ય થાય છે, જો આ ત્રણ પ્રકારના નિમિત્તથી કાર્ય નિષ્પન્ન થાય છે। તો જ્યાં આપણે એવા નિમિત્ત હોઈએ, આજે લાડુ બનતા હોય ઘરમાં અને તમે માત્ર બેઠા બેઠા જોયા કરો, અને બહુ તો તમે લાડુ તૈયાર થયેલો ચાખો, તો તમે કેવા નિમિત્ત કહેવાઓ? ઉદાસીન નિમિત્ત, હે, બરાબર। તો નિમિત્ત કાંઈ કરે નહીં। હવે તમે જો તમે જો એમ કહો કે હું કરું છું, તો તમારું કર્તાપણું એમાં આવ્યું, પરની અંદર તમે કાંઈ કરી ના શકો, માત્ર એની અંદર એના પરિણમનની અંદર, કારણ કે દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર રીતે પરિણમે છે, દરેક દ્રવ્યની સ્વતંત્રતા એ છે કે એની અંદર જે પર્યાય ઉત્પન્ન થાય છે, માટીમાં જે ઘડાની જે પર્યાય હતી એ ઉત્પન્ન થઈ, એમાં તમે માત્ર નિમિત્ત બન્યા। અને કુંભાર શું કહે છે કે મેં ઘડો બનાવ્યો, આ એનું અજ્ઞાન છે। તો જ્યાં પોતે કરતા નથી ત્યાં કરતાપણું નિરૂપવું એ અજ્ઞાન છે। કહેવાનું આ કે મેં રસોઈ બનાવી, માન્યતામાં એ ના આવવું જોઈએ,
એટલે જો સારી બની હોય તો અભિમાન નહીં કરવાનું, અને ખરાબ બની હોય તો દોષ નહીં લેવાનું. હું બતાવી તમને સારી જ વાત કરવાનો છું. એટલું તો કહું છું કે અધ્યાત્મ બહુ કઠિન છે. હવે એમણે તમને કીધું સામે કરી લો, તો તમે સામે તો કરી લો, ઇઝી છે, એ સહેલું છે ને, સામે કરવું સહેલું છે, ધર્મ કરવો સહેલો છે. પણ અધ્યાત્મ આ વસ્તુની અંદર ઉતારવી, માન્યતાની અંદર આ વસ્તુ લઈ આવી, એ અઘરી છે. તમે હમણાં કીધું ને કે જોવું જાણું, એમ જોઈને જાણે બેઠ, શું કરવાનું પછી, શું કરવાનું? બધા એમ પૂછે, કરવાનું છે જ નહીં કાંઈ. કરો તો બંધાવ. આપણે કર્મ બંધ કેમ થાય છે? કંઈક કરીએ છીએ અથવા કરવાનો ભાવ કરીએ છીએ માટે. તમે કરવાનો ભાવ ના કરો, કંઈક કરો નહીં તમે, માટે થવા દો, તો તમે બંધાવો નહીં. જે થતું હોય તે થવા દો. લાડુ થતા હોય તો થવા દેવાના. આપણે જે કરવાવાળા છે કરે, મારે શું એમાં? સમજાણું નહીં. રસોઈ બનાવો તમે ત્યારે હું રસોઈ બનાવું છું એમ નહીં, આ દેહ દ્વારા રસોઈ બની રહી છે, હું એનો સાક્ષી છું. તો તમે બંધાવ નહીં, નહીં તો રસોઈની અંદર જે પાપ છે એ પાપના ભાગીદાર તમે બનો, પાપના પાપનો બંધ આપને થાય. હવે સમજાણું, આ અધ્યાત્મ છે. હવે સમજાણું, હા બોલો. કહેવાનું, પ્રમાણિક ઓપિનિયન આપવાનું, પ્રમાણિક અભિયાન. મારા અભિપ્રાયની અંદર આ લાડવાની અંદર મીઠાશ થોડી ઓછી છે. બોલો તો તમે જેમ બોલો બોલો. માન્યતામાં, માન્યતા અભિપ્રાયની અંદર, માન્યતાની અંદર ફેરફાર કરવાનો છે. અધ્યાત્મની અંદર સમજણ અને માન્યતાનો વિશેષ અગત્યતા છે. તમે કરો ગમે તે, એની અગત્યતા કાંઈ નથી. સમજણ. પણ એમાં એક કેવિયાર, એવું કેવિયાર કહેવાય, કેવિયાર એ છે કે અશુભની અંદર ક્યારેય પણ એમ નહીં કહેવાનું કે હું એમાં નિમિત્ત છું. કારણ કે અશુભ કરતી વખતે જે અશુભ ભાવ થાય છે એ ભાવ આપણને બંધ કરે છે. સમજાણું. દુઃખ થાય, થવું જોઈએ. પણ ઘણી વખત જે પાપ થાય છે આપણાથી, એ વખતે એમ નહીં કહેવાનું કે આમાં તો હું માત્ર નિમિત્ત છું, આ તો હું માત્ર જોયા જાણ્યા કરું છું અને પાપ કર્યા કરું છું. દેટ ઇઝ નોટ ધ વે ઇટ શુડ બી. સમજાણું ડિફરન્સ. કોઈ પણ પાપ પ્રવૃત્તિ કરતા હોઈએ આપણે, તો એમાં આપણે ડંક હોવો જોઈએ કે આ મારે કરવા યોગ્ય નથી, આમાં હું નિમિત્ત નહીં, હું આમાં કરતા છું. સમજાણું. કારણ કે અભિપ્રાયની અંદર પાપ પડ્યું છે, અભિપ્રાયની અંદર શુભ અશુભ પડ્યું છે, માટે આપણે બંધન કરતા છે, કર્મ બંધનનું કારણ બને છે. ત્યારે કોઈ પણ શુભ જ્યારે તમે કરતા હો ત્યારે એમ માનવાનું કે પ્રભુની કૃપા છે. અશુભની અંદર પોતાની જવાબદારી, પાપની અંદર પોતાની જવાબદારી, શુભની અંદર કે પુણ્યની અંદર પરમાત્માની કૃપા લખવાની. સમજાણું ડિફરન્સ બે. તો બધા આપણે અહીંયા રાખીએ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સદગુરુ દેવકી મહાવીર સ્વામી ભગવાન જય જીને.